विद्यार्थी मित्रों, आपणे प्रकरण 4 चाली रह्या छे, जेमां सादा समीकरण प्रकरणनुं नाम छे। आजे आपणे जोईशुं स्वाध्याय 4.3 ना केटलाक दाखलाओ। प्रश्न पहेलो, नीचेना समीकरणो उकेलो। ए 2y + 5/2 = 37/2। હવે 5/2 આ પ્લસ છે, જે ડાબી બાજુ છે, એટલે જમણી બાજુ જઈને તે શું થશે, માઇનસ થઈ જશે। એટલે 2y = 37/2 - 5/2 થઈ જશે। હવે આપણને ખબર છે કે બંનેનો લસાઅ સરખો જ છે, એટલે આપણે 37માંથી 5 માઇનસ કરીશું અને છેદમાં શું લખીશું, 2। એટલે 37 - 5/2 એટલે 2y = 37 - 5/2 થશે। એટલે 37માંથી 5 જતા રહેશે એટલે આપણને શું મળશે, 32 મળશે, બરાબર। એટલે 32/2 શું થઈ જશે, 2 થઈ જશે। હવે 2y આ બે વચ્ચે ગુણાકારનું ચિહ્ન છે, એટલે પાછું આ શું થઈ જશે, અહીંયા છેદમાં આવતું રહેશે। એટલે 32/2 × 1/2 થઈ ગયા, બરાબર છે। હવે જો અહીંયા આપણે છેદ ઉડાઈશું તો 2 × 2 = 16 / 32, એટલે અહીંયા જવાબ શું આવશે, 16 આવશે। પાછો અહીંયા છેદ ઉડાશે એટલે 2 × 2 = 16, એટલે વાય બરાબર આપણને જવાબ શું મળશે, 8, બરાબર। હવે આપણે જઈશું બી પર। 5t + 28 = 10, 5t + 28 = 10। અહીંયા પ્લસ 28 છે, જે ડાબી બાજુ છે, એટલે જમણી બાજુ જતા રહેશે એટલે શું થઈ જશે, તે માઇનસ થઈ જશે। એટલે 5t = 10 - 28, આ બંનેમાં મોટી સંખ્યા છે 28 અને એનું ચિહ્ન છે માઇનસ, એટલે 28માંથી 10 જતા રહેશે, એટલે જવાબ શું આવશે, -18। એટલે 5t = -18, એટલે t = આ બે વચ્ચે ગુણાકારનું ચિહ્ન છે, એટલે આ શું થઈ જશે, છેદમાં જતા રહેશે, એટલે t = થશે -18/5। સી દાખલો છે, a/5 + 3 = 2। હવે આપણે શું કરીશું, આ પ્લસ 3 છે જેને આપણે કઈ લઈ જઈશું, જમણી સાઈડે લઈ જઈશું, એટલે a/5 = 2 - 3, આ બંનેમાં મોટી સંખ્યા 3 છે અને એનું ચિહ્ન છે માઇનસ, એટલે આપણને જવાબ મળશે -1। હવે a/5 છે, છેદ છે એટલે ભાગાકારમાં છે, એટલે એનો વિરુદ્ધ શું થઈ જશે, ગુણાકાર થશે, એટલે a = -1 × 5। હવે આપણે સિમ્પલ ગુણાકાર કરીએ તો 5 × 5 = 5, એટલે a = શું થશે, -5। હવે આપણે જોઈશું ડી દાખલો। ડી દાખલાની અંદર છે q/4 + 7 = 5। આપણે જે રીતે આગળના સીમા કર્યું એ જ રીતે આ પ્લસ છે એટલે એને માઇનસ કરી દેવાના, એટલે 5 - 7 એટલે q/4 = 5 - 7 થશે। તો -7માંથી 5 જાય એટલે 2 આવ્યા, પણ માઇનસ આવશે। હવે એ જ રીતે અહીંયા પણ આ છેદમાં છે, એટલે શું થશે, અહીંયા 4નો ગુણાકાર થઈ જશે, એટલે q - 2 × 4, તો q = 4 × 2 = 8, એટલે જવાબ મળશે આપણે -8। હવે આપણે જઈશું ઈ નંબરના દાખલા પર। ઈ દાખલો છે 5/2 × x = -10, એટલે આ બે વચ્ચે ગુણાકારનું ચિહ્ન છે, એટલે આપણે શું કરીશું, છેદના જે સંખ્યા છે એ અંશમાં લઈ જઈશું અને અંશની જે સંખ્યા છે આપણે છેદમાં લઈ જઈશું, એટલે x = -10 × 2/5 થશે, બરાબર છે। હવે અહીં આપણે છેદ ઉડાઈશું તો 5 × 5 ને 5 × 2 = 10, તો 2 × 2 = 4, આ માઇનસ એટલે એનો જવાબ પણ શું આવશે, માઇનસ આવશે, એટલે x = -4। હવે આપણે જઈશું દાખલા નંબર 1માં એફ પર। 5/2 × x = 25/4, આપણે જે રીતે આગળના દાખલામાં કર્યું એ જ રીતે x = 25/4 જેવા હતા તેવા જ મૂકવાના, ગુણ્યા 2 જે અંશ છેદમાં છે એ થશે અંશમાં, અને 5 જે અંશમાં છે એ શું આવશે, છેદમાં આવશે। અહીંયા આપણે જે છેદ ઉડાઈશું એટલે 5 × 5 =
25 અહીંયા 2 એકા 2 2 2 4 એટલે જવાબ શું મળે 5 ના છેદ માં 2 તો x બરાબર 5 ના છેદ માં 2 આપણે જઈશું આગળના દાખલા પર g પર 7m + 19 ના છેદ માં 2 બરાબર 13 એટલે 7m બરાબર 19 માફ કરજો 13 માઇનસ 19 ના છેદ માં 2 હવે અહીંયા આપણે લસા શોધવો પડશે આપણે 7m જે છે જોવાના નથી બરાબર આ સહી સંખ્યા જોઈશું 13 માઇનસ 19 ના છેદ માં 2 તો આનો શું કરવું પડશે સૌથી પહેલા લસા શોધવો પડશે એટલે 13 ને આપણે 2 ના છેદ માં 2 વડે ગુણી લઈશું જે મેં અહીંયા કર્યું છે એટલે 7m બરાબર 13 ના છેદ માં 1 ગુણ્યા 2 ના છેદ માં 2 માઇનસ 19 ના છેદ માં 2 એટલે અહીંયા શું થશે 13 2 26 માઇનસ 19 ના છેદ માં 2 એટલે મેં અહીંયા કોમન 2 છેદ માં લખી દીધા છે એટલે 7m બરાબર 26 માઇનસ 19 ના છેદ માં 2 થઈ ગયા એટલે 7m બરાબર 26 માંથી 19 જતા રહેશે એટલે આપણને જવાબ શું મળશે 7 ના છેદ માં 2 મળશે અહીંયા 7m છે તો એને પાછો આપણે ગુણા કરીશું તો 7 ના છેદ માં 2 ગુણ્યા 1 ના છેદ માં 7 કરીશું બરાબર તો આ 7 અને 7 છેદ ઉડી જશે એટલે જવાબ શું મળશે 1 ના છેદ માં 2 તો m બરાબર 1 ના છેદ માં 2 આપણને જવાબ મળશે h જે 6z + 10 = - 10 તો 6z બરાબર - 2 આ પ્લસ છે એટલે અહીંયા શું થઈ જશે માઇનસ થઈ જશે બંનેનું ચિહ્ન સરખું જ છે એટલે માઇનસ લખીશું અને 10 ને 2 12 એટલે z બરાબર - 12 હવે અહીંયા તમને ખબર છે કે ગુણાકારનું ચિહ્ન છે એટલે શું થઈ જશે અહીંયા ભાગાકાર થશે એટલે 12 ના છેદમાં 6 થશે એટલે z બરાબર - 2 થઈ જશે હવે આપણે જઈશું આગળ i દાખલા ઉપર i દાખલામાં આપણને એ લોકોએ આપેલું છે કે 3l ના છેદમાં 2 બરાબર 2b ના છેદમાં 3 બરાબર હવે અહીંયા શું કરીશું 3 ના છેદમાં 2 છે તો એનું ઊંડું કરી દઈશું એટલે કે છેદની અંશમાં અંશની છેદમાં કરીશું એટલે l બરાબર જે આ જે છે જમણી બાજુનું જેવું હતું તેવું જ લખી દઈશું એટલે 2 ના છેદમાં 3 અહીંયા 3 ના છેદમાં 2 છે તો આપણે એનો વિરુદ્ધ કરી દઈશું બરાબર છે તો જો અહીંયા છેદ ઉડી જશે 3 3 જતા રહેશે અને 2 2 જતા રહેશે છેદ ઉડે એટલે જવાબ શું મળ્યો આપણને 1 એટલે એ જ બરાબર શું જવાબ મળ્યો આપણને 1 હવે છે પ્રશ્ન 1 નો છેલ્લો દાખલો જે 2b ના છેદમાં 3 - 5 બરાબર 3 આ માઇનસ 5 છે એટલે ડાબી સાઈડે જઈને ડાબી સાઈડેથી જમણી સાઈડે જઈને એ પ્લસ થઈ જશે એટલે 2 2 ના છેદમાં 3b બરાબર 3 + 5 5 ને 3 8 થશે એટલે b બરાબર 8 ગુણ્યા અંશનું છેદ છેદનું અંશ એટલે 8 ગુણ્યા 3 ના છેદમાં 2 અહીંયા આપણે છેદ ઉડાવીશું તો 2 એકા 2 2 6 8 થશે 4 ગુણ્યા 3 કરીશું એટલે જવાબ આવશે 12 એટલે b બરાબર આપણો જવાબ મળશે 12 તો અહીંયા આપણે સ્વાધ્યાય 4.3 નો પહેલો પ્રશ્ન પૂરો થઈ ગયો છે આગળનો પ્રશ્ન આગળના વિડીયોમાં જઈશું થેન્ક યુ